સંતોષ છો ને? આમાં આમાં સંતોષ છે, જમવાનું બહુ સારું હતું. આમ ટૂંકમાં ઘરે જવું છે, એમ ગરમ મસાલાનો વધારે ઉપયોગ છે નહીં. પંજાબી જમવા માટું મસ્ત લાગે, સરસ છે. આપણે આવી ગયા છીએ અત્યારે આર્યન રેસ્ટોરન્ટમાં, અને આર્યન રેસ્ટોરન્ટમાં હવે આપણે જોઈએ કે આપણે ચોમાસાની ઋતુમાં અહીંયા કઈ પ્રકારની સબ્જીઓ મળે છે, ટેસ્ટ કેવો ભરપૂર મળે છે. ટોટલી વસ્તુ આપણે અહીંયા આર્યન રેસ્ટોરન્ટમાં જઈને જોશું. ત્યાંની જે સબ્જીઓ છે કઈ કેવી છે, કયા કયા પ્રકારના શાક બને છે. બાકી તમે બહારનું જે ઇન્ટિરિયર છે જોઈ શકો છો, બાજુમાં પાનની દુકાન ને બધું છે, અને બધું આર્યન નામથી જ છે. અહીંયા ચાલો આપણે અંદર જઈએ રેસ્ટોરન્ટની, અને આ રીતનું કંઈક અહીંયા ઇન્ટિરિયર જોવા મળે છે. લોકો જમે છે ત્યાં, અને ત્યાં પણ, અને બસ છે એનું પણ અહીંયા સ્ટોપ રહી છે. આપણે જોઈએ કે જે અહીંયા ભાઈ છે એમને પૂછી લઈએ આપણે રેસ્ટોરન્ટ વિશે. કેમ છો? મજામાં? બસ મજામાં. જય સોમનાથ સાહેબ. જય સોમનાથ. તમે મને એ જણાવી દો કે આપણે જે અહીંયા રેસ્ટોરન્ટ છે કેટલા સમયથી ચાલુ છે? રેસ્ટોરન્ટ ત્રણ વર્ષ થઈ ગયા સાહેબ. એટલે ત્રણ વર્ષના સમયમાં તમને અહીંયા રિસ્પોન્સ કેવો જોવા મળ્યો પબ્લિકનો? ના, સારો મળ્યો છે. બરાબર. આપણે રેસ્ટોરન્ટનો ટાઈમિંગ શું છે? ટાઈમિંગ સવારે 11:30 થી 11 તે 4 વાગ્યા લગ્ન ચાલુ રહી, પછી 4 વાગ્યાથી બંધ થઈ જાય તે 7 વાગ્યા ચાલુ રહી, રાતના 12 થી 1 વાગ્યા લગ્ન ચાલુ રહી છે. બરાબર. અને એસટી બસનું સ્ટોપને મેં જોયું છે કે આ બધી બસ છે અહીંયા સ્ટોપ કરે છે. આપણે 4-5 સાહેબ ગાડી રોકાય છે. અને આપણે કેટલા સમય થયો, આપણે એમ કેટલો વર્ષ થયો આપણા રેસ્ટોરન્ટનો? 3 વર્ષ થઈ ગયા છે. 3 વર્ષ થઈ ગયા. બરાબર. અને આપણે કઈ કઈ વસ્તુ અહીંયા મળે છે સાહેબ? ગુજરાતી મળે છે, કાઠિયાવાડી મળે છે, પંજાબી મળે છે, ચાઇનીઝ મળે છે. બરાબર. તો આ જે એટલી વસ્તુ મળી છે, બરાબર, આમાં આપણે જે ગુજરાતી થાળી છે એનો ભાવ શું છે? ગુજરાતી થાળીનો 120 રૂપિયા લઈએ છે, ડાઈવર હોઈને, અને બીજી પબ્લિક હોય ને 130 રૂપિયા. એટલે 5 જાતના શાક હોય, સાસ પાપડ ફૂલ જે મન દેવાનું. બરાબર. અને બાકી જે ચાઇનીઝની જે વસ્તુ તમે બનાવો છો તો એ વેરાયટી હોય છે, એમાં અલગ અલગ ભાવ હોય છે. ને પંજાબી થાળીમાં 220 રૂપિયા ફૂલ થાળી હોય. ફૂલથાળી. અને એ ફૂલ થાળી અનલિમિટેડ હોય છે કે? ફૂલ થાળી અનલિમિટેડ. અને ગુજરાતી થાળી પણ અનલિમિટેડ? હા, એ અનલિમિટેડ છે. કે એસટી બસના જે ડ્રાઈવર છે એમની સાથે વાત કરી લે. પહેલાં શું નામ છે તમારું? સોમભાઈ. બરાબર. તો આપણે જે જમવાનું છે કેવું લાગે છે તમને અહીંયા આર્યન રેસ્ટોરન્ટની અંદર? બહુ સરસ જમવાનું, શાક રોટલી દાળ ભાત છાશ, જમવાનું બહુ સરસ છે. સંતોષ છો ને આમાં? હા, અમે સંતોષ છે, જમવાનું બહુ સારું હતું. બરાબર. તો હવે આપણે જે બીજા કસ્ટમર્સ છે એને જોઈએ, અને એમની પાસે આપણે જાણીએ. પહેલાં શું નામ છે તમારું? અનિરુદ્ધસિંહ. બરાબર. તમને કેવું લાગ્યું છે જમવાનું? સારું છે. ફૂડ છે એમાં તમે એકદમ સંતોષ છો? તમને? હા, સંતોષ છો, વાંધો નથી, સારું છે જમવાનું. ક્વોલિટી ને આમ ટૂંકમાં ઘર જેવું છે, એમ ગરમ મસાલાનો વધારે ઉપયોગ છે નહીં, એટલે મજા આવે એમ. બરાબર. તો મિત્રો હવે આપણે અહીં જોયું કે ભાઈ તમને કેવું લાગ્યું? બહુ સારું છે. સારું છે. તમને કેવું લાગ્યું આપણે જે પંજાબી શાહી પનીર છે? આર્યન રેસ્ટોરન્ટનું સરનામું શું છે? જુથરના પાટિયાભાઈ આર્યન રેસ્ટોરન્ટ છે, માળિયા ગડોદર થી આપણે 2 કિલોમીટર આગળ આવવાનું. ગડોદરથી 2 કિલોમીટર આગળ જુથરના પાટીએ. આ પાટિયાની બાજુમાં છે. બરાબર. આપણે અહીંયા આર્યન રેસ્ટોરન્ટ છે. હાજી. બરાબર. તો અહીંયા જો આ જે તવો છે, આ તવામાં અત્યારે આ રોટલી બને છે, અને અહીંયા જે પછી એને થોડુંક અહીંયા ફૂલકા ટાઈપ કરવામાં આવે છે, ધીરે ધીરે પછી જે થોડીક શેકાઈ જાય એટલે પછી અહીંયા મૂકી દેવામાં આવે, એટલે એને એકદમ પરફેક્ટ થઈ જાય. જુઓ કેવો દોડે થઈ. મગ મસાલા. હા છે. ગવાર બટેકા. ગલકા મસાલા. ગલકા મસાલા. હા. વાહ ભાઈ. સરકાર માન્ય કાઠિયાવાડીમાં છે. હા, દરેક હોટલમાં જોવા મળે. વાહ. અને જે આપણે ગુજરાતી દાળ. ગુજરાતી દાળ. હા. રાયતા મરચા. હા. કોબીનો વઘારેલો સંભારો. કાચી ડુંગળી સલાડ. ચીપડા. જે કટપટ ભૂંગરા. ભૂંગરા બાઇટિંગ માટે. હા, બાઇટિંગ. એકદમ બળકની. હા, એકદમ બળકની. વાહ ભાઈ. આપણે દેશી ચૂલાના રોટલા પણ અહીંયા મળે છે, અને આપણે આ રાઈસ છે ને, રાઈસમાં આપણે બાસમતી રાઈસ અહીંયા યુઝ કરવામાં આવે છે. ભાઈ જોઈ લીજો, આપણે ગુજરાતીમાં આ રીતની સબ્જીઓ જોવા મળી છે, આપણે પંજાબીમાં આ રીતની સબ્જીઓ જોવા મળી છે, અને કિંમત આ રીતની છે. કાજુ સબ્જી છે, સ્વીટ સબ્જી છે, અહીંયા વેજીટેબલ્સ છે, અહીંયા આપણે સ્પેશિયલ ગુજરાતી સબ્જી પાઉંભાજીને, અને કાજુ સબ્જી છે, સ્વીટ સબ્જી છે, પછી અહીંયા આપણે ચાઇનીઝ સ્ટાર્ટર છે, ચાઇનીઝ નૂડલ્સ છે, ચાઇનીઝ રાઈસ છે, બિરયાની છે, પુલાવ છે, દાલ છે, પછી રાઈસ છે, પરોઠા છે, રોટલા, રોટલી, પાપડ, પાઉંભાજી, છાશ, રાયતા, સલાડ,
પછી અહીંયા આપણે ગુજરાતી થાળી જોવા મળી છે, સ્વીટ જોવા મળી છે, સ્વીટમાં આટલી વસ્તુ છે એની નીચે પ્રાઇસ છે. અને આ રીતનું આખું આર્યન રેસ્ટોરન્ટનું મેનુ છે જેમાં આપણે કાઠિયાવાડી, ગુજરાતી, પંજાબી, ચાઇનીઝ, સ્પેશિયલ પાઉંભાજી જે બધી વસ્તુ આપણે જોઈ મળે છે. અને આપણે અહીંયા જ્યાં રામભાવ પાટિયા જૂનાગઢ વેરાવળ હાઈવે મુકામ જુથળ તાલુકો માળિયા હાટીનામાં આપણે આ રેસ્ટોરન્ટ જોવા મળે છે. આપણે જે થાળી છે બરોબર ગુજરાતી થાળી જે આપણે એમાં આપણે આપેલી છે 1, 2, 3 ને 4 સબ્જી અને દાળ ભાત પાપડ રોટલો રોટલી આઈટમ જે માખણ છે સાથે એ આપવામાં આવ્યું છે. માખણ ખુદનું જ બનાવેલું છે ભાઈ, ખુદના ઘરનું જ. આપણે છાશ છે એ પણ ખુદની જ છે. અને અહીંયા જો આ જે અચાર છે એનો ઢગલો અહીંયા છે, સાથે અહીંયા ભૂંગરા આપેલા છે. હવે આપણે જોઈએ શાકમાં કઈ કયા શબ્દ અહીંયા આપણે છે. જે ગલકા મસાલાનું શાક છે, અહીંયા છે આપણે મગ મસાલા, આ આપણે ગુવાર અને બટાકાનું છે શાક, અહીંયા આપણે સેવ ટમેટાનું શાક છે, ગુજરાતી દાળ આપેલી છે અને સાથે આપણે અહીંયા આ જે ભાત આપેલું છે અને પાપડ આપેલું છે. તો ચાલો આપણે બધીનો ટેસ્ટ લઈએ, રોટલીમાંથી એક બાઈટ લેશું. માખણ માખણને યુઝ કરી શકો છો ભાઈ, થોડું આ રીતના રાખીને. હવે આપણે આમાંથી ગલકા મસાલાનું શાક છે એને ટેસ્ટ કરીએ છીએ. શાક છે તમારા સ્પાઇસી જોવા મળશે, અહીંયા સ્પાઇસી અને મસાલેદાર જોવા મળશે, ફૂલ મસાલેદાર. સાથે આપણે અહીંયા જે આ મગ છે, મગ મસાલા, એને હવે આપણે ટેસ્ટ કરીએ. આખો અલગ ટેસ્ટ જોવા મળશે પેલા શાકથી, અને એ પણ ફૂલ સ્પાઇસી જ હશે. હવે આપણે અહીંયા જે ગુવાર બટેરાનું શાક છે એને ટેસ્ટ કરીએ. તો એમાં જુઓ અહીંયા ગુવાર બટેરાનું શાક છે, ઘર જે ઉસાલું સિમ્પલ આપણે ઓર્ગેનિક રીતે બનાવવામાં આવેલું છે. અને આપણે અહીંયા જે રોટલો છે એનાથી હજી આપણે ટેસ્ટ નથી કર્યું, દેશી ચૂલાનો રોટલો. ચાલો એને આપણે ટેસ્ટ કરીએ. એક નાનું એવું બાઈટ લીધું છે. અને આપણે જે આપણો જે સાદું અને સાત્વિક આહાર જે આપણે સેવ ટમેટા કહીએ છીએ ગુજરાતીમાં, જે આપણે દરેક હોટલમાં જોવા જ મળે છે, એને હવે આપણે એને ટેસ્ટ કરીએ રોટલા સાથે. એકદમ ઘર જેવો ટેસ્ટ તમને એ જોવા મળશે, અને સુપર ક્વોલિટીમાં આપણે એ જોવા મળશે. બધી સબ્જીઓ મસાલેદાર અને એકદમ સાદી અને સાત્વિક રીતે આપણે એ જુઓ. બધી સબ્જીઓ છે ને ભાઈ સ્પાઇસી લેવાની છે. અને જે આપણે છાશ છે, છાશ આપણે લઈ લઈએ. વધારે તમને જો એવું સ્પાઇસી જેવું લાગે આપણે છાશ સાથે છે જ બરોબર. એક બે તમે કડક બટક આપણે ભૂંગરાના પણ લઈ શકો છો, છાશના લઈએ. અત્યારે એકદમ ઠંડી છાશથી એટલો મસ્ત આરામ અને આહાર મળી રહ્યો છે તમને. આહાર કંઈક વધારે બોલ્યો છું પણ રિઝલ્ટ આપણે અહીંયા આહાર મળે જ છે બરોબર. અને જોરદાર જબરદસ્ત આપણે આહાર મળે છે. પાપડ છે એકદમ જોવો કડક છે, હજી કેટલી વાર થઈ ગઈ છતાં પણ હજી પણ કડક છે. સુપર ક્વોલિટીના પાપડ પણ મળે છે કડક. અને આપણે જે દાળ ભાત છે દાળને ટેસ્ટ કરીએ. દાળમાં તો જાય એમ લાગે જાણે વરિયાળીનું કંઈક શરબત બરબત નાખેલું હોય એવી રીતની આપણે દાળ જોવા મળે છે. જો કે એવું કંઈ નાખેલું નથી પણ ટેસ્ટ એવો મસ્ત આનો છે ને, ખરે ગુજરાતની જે મીઠી દાળ કહેવાય ને એ રીતનો ટેસ્ટ 100% મળે છે તમને. સોલિડ છે દાળનો ટેસ્ટ. સુપર. હા તો આપણે અહીંયાના બધા ફૂડનો જે રિવ્યૂ છે, તો તમને વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટ કરીને જરૂર કહેજો. વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઇબ કરજો. આ વિડીયો વધારેમાં વધારે લોકોને શેર કરો, ફેલાવો, પહોંચાડો બધામાં.
પોતાના સ્ટેટસમાં રાખો, બધાના સ્ટેટસમાં રાખી જાઓ. મળીએ આપણે જલ્દીથી નવા બ્લોગમાં, ત્યાં સુધીમાં બાય બાય.